विद्यार्थी मित्रों पेपर सेट नंबर 3 प्रश्न नंबर 31 हजी पण आपणे बे गुणना प्रश्नोनी अंदरना विभागमां छीए। 31मो प्रश्न छे पर्यावरणना अतिक्रमणने रोकवाना उपायो। आ पर्यावरणीय अतिक्रमण एटले शुं? पहेला तो अतिक्रमण शब्दने आपणे क्लियर करवो पड़े। अति एटले वधु पड़तुं अने अतिक्रमण एटले वधु पड़तो बगाड़ विनाश। पर्यावरणनी साथे पर्यावरणनो बगाड़ थई रह्यो छे, अतिक्रमण थई रह्यो छे, वधु पड़तो उपयोग थई रह्यो छे, જેના કારણે પોલ્યુશન એટલે કે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે। મેં એક ફોટોગ્રાફ મૂકેલો છે પ્રશ્ન ઉપર કે જે મુંબઈની અંદર ગેટવે ઓફ ઇન્ડિયા, અને એ ફોટો જોતા જ આપણને થોડું માનસિકતા એવી થાય છે કે ખરેખર શું આટલું બધું પોલ્યુશન હોય છે। વહેલી સવારે આ રીતના જ ફોટોગ્રાફ તમને ત્યાં દેખાય છે, અતિ પ્રદૂષણ। મોટા મોટા શહેરોની વાત કરો, દિલ્હી છે, મુંબઈ છે, કોલકાતા છે, જેમાં પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે, એ પર્યાવરણનું અતિક્રમણ છે। બીજો એક ફોટોગ્રાફ મેં આપેલો છે, એ જોવો તો એ દિલ્હીનો છે કે દિલ્હીની અંદર પણ પોલ્યુશનનો પ્રશ્ન કંઈક આના જેવો જ છે। દિવસે દિવસે પોલ્યુશન દિલ્હીમાં વધી રહ્યું છે, જેવી રીતે દિવસે દિવસે પોલ્યુશન છે એ મુંબઈની અંદર વધી રહ્યું છે। આ મોટા શહેરોના ફોટોગ્રાફ જોતા આપણને તરત જ ખ્યાલ આવે કે ભાઈ દિવસે દિવસે પર્યાવરણનો બગાડ થઈ રહ્યો છે, કારણ કે આપણે વારંવાર કહીએ છીએ સૌનો સાથ સૌનો વિકાસ, પણ પર્યાવરણનો થઈ રહ્યો છે વિનાશ। આ બાબતે આપણે ચિંતિત થવાની જરૂર તો ખરી જ, પરંતુ સાથે સાથે આ પ્રદૂષણ માટે આપણે શું કરી શકીએ, પ્રદૂષણ બાબતે આપણે શું વિચારી શકીએ, તો એના માટે આપણે ચાર મુદ્દાઓ લખવાના થાય। જોઈએ અહીંયા કયા ચાર મુદ્દાઓ લખશું, કારણ કે પર્યાવરણનું બેફામ જે પ્રદૂષણ થઈ રહ્યું છે આપણા માટે ભવિષ્યની ચિંતાનો પ્રશ્ન પણ છે। જોઈએ, ચલો સૌથી પહેલો મુદ્દો લઈએ તો પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટે શું કરી શકાય, તો કે દિવસે દિવસે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રાવાત, સુનામી જેવા કુદરતી પરિબળો અને સાથે સાથે માનવસર્જિત કારણોથી પર્યાવરણની અંદર જળ, જમીન, વાયુ પ્રદૂષિત થઈ રહ્યા છે અને એની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે। આને કહેવાય પર્યાવરણીય અતિક્રમણ। ત્રણ પ્રકારના પ્રદૂષણોનો ઉલ્લેખ થયો, એક જળ પ્રદૂષણ, એક હવાનું પ્રદૂષણ, એક અવાજનું પ્રદૂષણ, મીન્સ કે વાયુ પ્રદૂષણ એટલે આપણે હવાનું પ્રદૂષણ કીધું, એક જમીનનું પ્રદૂષણ। આમ તો ચાર પ્રકારના પ્રદૂષણ કહી શકાય। ધ્વનિ પ્રદૂષણ પણ એટલી ઝડપથી વધી રહ્યું છે, તમને મને બેયને ખ્યાલ છે, લગ્નગાળો હોય છે ત્યારે કેટલો બધો શોર બકોર, મોટા શહેરોની અંદર તો ખૂબ વધુ પડતો અવાજ આપણે સાંભળતા હોઈએ છીએ, તો આ આ પ્રમાણ છે એ પ્રદૂષણ તરફ આપણે લઈ જઈ રહ્યું છે। તો આ બાબતે આપણે એટલા માટે ચિંતિત થવાની જરૂર છે કે જો પર્યાવરણને આમને આમ આપણે નુકસાન કરશું તો એક સમય એવો આવશે કે આપણું જીવન દુષ્કર બની જશે, મુશ્કેલ બની જશે। જોઈએ અતિક્રમણને રોકવા માટે આપણે પ્રશ્ન છે એને રોકવાનો, પહેલાં તો અતિક્રમણ શું છે આપણને ખબર પડી ગઈ કે પર્યાવરણને વધુ પડતા દૂષિત કરવાની જે ઘટના છે એને આપણે અતિક્રમણ એવો શબ્દ વાપરો, બરોબર? પર્યાવરણના અતિક્રમણને રોકવાના ઉપાયોમાં સૌથી પહેલું ઉપાય આપણે જોઈએ તો પર્યાવરણીય અતિક્રમણ રોકવા માટે સૌથી પહેલા તો ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન। એટલે તમે જે ઉદ્યોગ શરૂ કરો છો ને એ ઉદ્યોગની અંદર એનું આયોજન વ્યવસ્થિત હોવું જોઈએ, યોગ્ય આયોજન। એટલે એના માટે તો કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને અને સારા યંત્રો અને ઉપકરણો વસાવીને અને એનું કુશળ સંચાલન કરો તો પ્રદૂષણ ઘટે। આપણા જે મશીનરીઓ હોય છે એ મોટાભાગે પ્રદૂષણ ફેલાવતી હોય છે, તો એ પ્રદૂષણને પહેલાં દૂર કરવું પડે। મશીનરીના કારણે જે પ્રદૂષણ થઈ રહ્યું હોય એને સૌથી પહેલાં દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે, એટલે કે જે મશીનરી આપણે વાપરીએ છીએ એ પ્રદૂષણ ફેલાવતી નથી ને એ બાબતે આપણે પહેલાં વિચારવું પડશે, અને જો એ મશીનરીઓ ખરેખર પ્રદૂષણ ફેલાવતી હોય તો એના માટે આપણે કંઈક એવી ટેકનિક્સ વિકસાવશું કે જેથી એ પ્રદૂષણ ઘટે, ઝડપથી એ પ્રદૂષણનું પ્રમાણ ઘટે। તો કુશળ સંચાલન કરવું પડશે, મશીનરીઓ જૂની હોય તો એના સ્થાને નવી મશીનરીઓ નાખવી પડશે। એટલો પહેલો મુદ્દો પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા, આને ધ્યાનમાં લઈશું। ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા। બીજું, ઈંધણની યોગ્ય પસંદગી। હવે જે ઉદ્યોગ ચાલે છે એની અંદર તમે એના ઉર્જાના સ્ત્રોત તરીકે જે ઈંધણ વાપરો છો, દાખલા તરીકે એક સમયે ઉદ્યોગોની અંદર ખાસ કરીને ભઠ્ઠીઓ અને એની અંદર કોલસો અથવા તો લાકડાને સળગાવી અને ઉષ્મા ઉર્જાથી ઉદ્યોગો ચાલતા,
અને એ સમયે પ્રદૂષણ ખૂબ જ વધુ ફેલાતું. એવી રીતે આપણે થર્મલ પાવર સ્ટેશનની વાત કરીએ તો થર્મલ પાવર સ્ટેશનની અંદર પણ કંઈક આવી રીતે જ આપણે જોઈએ છીએ કે વધુ પડતા કોલસાનો ઉપયોગ થતો હોય છે અને વધુ પડતા કોલસાના ઉપયોગને કારણે બેફામ પ્રદૂષણ ફેલાતું. એટલે ઈંધણની યોગ્ય પસંદગી કરશું તો હવાનું પ્રદૂષણ ઘટશે. નંબર ત્રણ, આ પ્રકારના પ્રદૂષણ માટે તો કે ફિલ્ટર, પ્રેસિપિટેટર્સ અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી એને હવામાં જતા રોકશું. આવા સાધનો સૌથી પહેલાં તો ફિલ્ટર. ફિલ્ટર શેમાં વપરાશે તો કે પાણીના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાશે. પ્રેસિપિટેટર્સ શેમાં વપરાશે તો કે ક્યાંક ને ક્યાંક ધુમાડો નીકળતો હોય એ ચીમનીઓ સાથે જોડેલું એક યંત્ર કે જે હવામાં ઘન કચરો ન જવા દે, કાર્બન કણો ન જવા દે. એવી રીતે સ્ક્રબર એટલે કે ક્યાંક ને ક્યાંક પાણીની અંદરથી કચરો છે એકઠો કરવા માટેના યંત્રો. એટલે ફિલ્ટર છે, પ્રેસિપિટેટર્સ છે, સ્ક્રબર છે, આવા સાધનોનો ઉપયોગ કરશું તો ઓટોમેટિક હવામાં જતા આ જે કંઈ હવામાં જતા જે કણો છે ઉદ્યોગોની અંદર નકામાં એ અટકશે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતા પહેલાં એનું શુદ્ધિકરણ, બરોબર, પ્રદૂષિત જળનું શુદ્ધિકરણ. આજે વિશ્વના દેશોની સાપેક્ષમાં વાત કરું તો વિશ્વના વિકસિત દેશો છે ને એ પોતાના ઉદ્યોગમાં વપરાયેલા પાણીનું શુદ્ધિકરણ કરી અને એ જ પાણીનો ઉપયોગ પોતાની ખેતીમાં કરે છે. એટલે ત્યાં પ્રદૂષણનો પ્રશ્ન આપણા જેટલો ગંભીર નથી, કારણ કે એક જ પાણીનો એ બીજી વખત ઉપયોગ કરે છે, રિસાયકલ કરે છે, એને શુદ્ધ કરીને એને ખેતીમાં વાપરે છે. વિવિધ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવામાં યોગ્ય બનાવવામાં આવશે. આગળ વધીએ તો જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરવી પડશે. એમાંની પહેલી છે વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, જમીનને પ્રદૂષિત થતી અટકાવવી હોય તો. પુનઃચક્રિય કચરાને અલગ પાડી એને ઉપયોગી બનાવવો અને બાકીના કચરાના જમીન ભરણી માટે ઉપયોગમાં લેવો. આ કચરાના જે ઢગલાઓ થઈ ગયા છે ને આપણી પાસમાં, તમને ખ્યાલ છે તમે અમદાવાદ ગયા હોય તો ત્યાં એક વિસ્તારનું નામ જ કચરા પેટી છે. તમે કલ્પના ન કરી શકો કોઈ એક વિસ્તારનું નામ કચરા પેટી. હા, ત્યાં ગિરનાર જેવડો પર્વત છે ને એ પ્રકારના કચરાના ઢગલાઓ છે. એ મોટા શહેરોના પ્રશ્નો છે. તો આ કચરાનો ઉપયોગ કરી શકાશે પુનઃચક્રિય. માની લો કે તમને ખ્યાલ હોય કે ભાઈ આપણે ત્યાં પ્લાસ્ટિક વીણવાવાળા લોકો આવે છે, લોખંડના ભંગાર લેવાવાળા માણસો આવે છે, તો આ બધા પુનઃચક્રિય છે જેનો ફરીથી ઉપયોગ કરી શકાય. એ પ્રકારના કચરાને ફરીથી ઉપયોગમાં લેવા માટે એને અલગ પાડવો જોઈશે અને જ્યાં જ્યાં આ પ્રકારનો કચરો છે એને ક્યાંક ને ક્યાંક જમીનને ભરણી એટલે કે સમથળ કરવા માટે, ખીણ વિસ્તારો હોય અથવા જમીનની અંદર મોટા મોટા ખાડાઓ હોય એ પ્રકારની ઉબડખાબડ જમીનને સમથળ કરવા માટે આ કચરોનો ઉપયોગ કરી શકાશે. આટલા મુદ્દાઓ આ પ્રશ્ન માટે આપણા ઇનપ છે.